23 માર્ચના અમર શહીદોને સરદાર યુવા મંડળ દ્વારા શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. 23 માર્ચ 1931 રોજ દેશભક્ત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી. તે સમયથી દેશની માટે પ્રાણ ન્યોછાવર કરનાર ત્રણેય વીર શહીદોને યાદ કરવામાં આવે છે, જેના ભાગરૂપે સરદાર યુવા મંડળ દ્વારા શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મેયર મનભા મોરી, વિશ્વ હિન્દુ પરિષદના કિરીટભાઈ મિસ્ત્રી સહિતના સભ્યોએ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સુખદેવ અને રાજ્યગુરુને આ ત્રણેય આઝાદીના લડવૈયા ક્રાંતિવીરોને તેઓ હસતા હસતા ફાંસીના માસડે સીડ્યા હતા. આજે એમની 89મી પુણ્યતિથિ નિમિત્તે સરદાર યુવા મંડળ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ શહીદ ભગતસિંહ ચોક, રાજ્યગુરુ ચોક અને આપણું શહીદ સ્મારક ખાતે કરવામાં આવ્યો, જેમાં શહેરના પ્રથમ નાગરિક અને માનનીય મેયર શ્રી મનભા મોરી સાહેબ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન કિરીટમામા મિસ્ત્રી સાથી કાર્યકર્તા, ખાસ કરીને કોરોના વાયરસને ધ્યાનમાં લઈ અને મોટો કાર્યક્રમ નહીં પણ અમર શહીદો ભૂલાય નહીં એટલા માટે 5-7 કાર્યકર્તા સાથે રહી અને ત્રણેય વીર શહીદોને યાદ કરી અને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ખાસ વિશેષ તો એ કે આજે એક નવયુવાન 16-17 વર્ષનો યુવાન સરસ મજાનો ગુલાબનો ફૂલહાર લઈ આવી અને અમને કીધું કે આજે મારા વતી પણ આજે ભગતસિંહને તમે પુષ્પ અર્પણ કરશો. એટલે હજી આવા યુવાનો જ્યાં સુધી છે ત્યાં સુધી આપણી ભારત માતાની રક્ષા થતી રહે અને આ ક્રાંતિવીર યુવાનોને આપણે કાયમ યાદ કરતા રહેશું.